વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ધોરણ ત્રણમાં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું તો સ્ટુડન્ટ્સ તમને બધાને વેલકમ ચલો સ્ટુડન્ટ્સ હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ તો તમે બધા ભણવા માટે રેડી છો જો તમારી સાથે આ બીજા બધા છોકરાઓ છે ને એ પણ ભણવા માટે કેટલા રેડી છે જુઓ કેટલા હેપી હેપી છે તો તમે બધા પણ હેપી હેપી છો ને તો જ ભણવાની મજા આવે હો બરાબર ચલો તો આજે આપણે શું કરવાનું છે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે હમ આજે આપણે પાઠ સાત એક છલાંગે દરિયો કૂદો એ કરવાનું છે બરાબર તો ગઈકાલે આપણે શું કર્યું હતું સ્ટુડન્ટ ગઈકાલે આપણે એક થી પાંચ સવાલોના જવાબ કર્યા હતા બરાબર બે ત્રણ વાક્યમાં પ્રશ્નોના ઉત્તર જે છે એ કર્યા હતા લખ્યા હતા અને બોલ્યા પણ હતા તો આજે પણ આપણે સૌથી પહેલા એ પાંચે પાંચ જે સવાલ જવાબ છે એનું રિવિઝન કરવાનું છે એ સવાલ જવાબનું રિવિઝન થઈ ગયા પછી આપણે ખરા ખોટા ખાલી જગ્યા અને જોડકામ એ કરવાના છે આજે ઓકે તો રેડી છો ને બધા ચલો સૌથી પહેલાં રિવિઝન કરવાનું છે એટલે બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈ લેશે ચલો હું તમારા બધાનો વેઇટ કરું છું બધા સ્ટુડન્ટ્સ બુક અને પેન્સિલ લઈ લેશે કાઉન્ટ કરું છું ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સ છે એ લઈ લેશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ લઈ લીધી બધા એ બુક વેરી ગુડ ચલો તો અત્યારે તમારે લખવાનું નથી પેલા એકવાર હું આખો સવાલ વાંચીશ જવાબ વાંચીશ પછી તમારે મારી સાથે બોલવાનું છે ઓકે પેલું શું છે હનુમાને મોટા થઈને શું કર્યું હનુમાને નાના થઈને શું કર્યું હવે એનો જવાબ હું બોલું છું બધાનું ધ્યાન અહીંયા હનુમાને મોટા થઈને પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા હનુમાને નાના થઈને છાબડી માની માતાજીએ બનાવેલી રોટલીઓ ખાધી બરાબર ચલો શું કર્યું તું હનુમાને મોટા થઈને તો કે દૂરના ઝાડ સુધી હાથ લંબાવીને એને પાકા ફળ જે હતા એ તોડી લીધા હતા પછી શું કર્યું તો કે નાના થઈને જે છાબડી હોય એમાંથી રોટલી ખાઈ લીધી હતી બરાબર ને યાદ આવી ગયું ને બધાને કાલે આપણે લખ્યું તું બરાબર હવે આજે બધાએ મારી સાથે બોલવાનું છે

નાના થઈને છાબડી માની માતાજીએ બનાવેલી રોટલીઓ ખાધી બરાબર પછી બીજું છે ઘરમાં હનુમાન શું કરતા જવાબ ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા શું કરતા હતા તો કે જે પણ કામ આપે ને એ બધું કામ એ ઝડપથી પતાવી દેતા હતા અને પછી તો કે જે બાકીનો સમય હોય ને એમાં માતા સાથે રમતા અને વાતો કરતા બરાબર ચલો તો હવે બધા સ્ટુડન્ટ્સ મારી સાથે બોલશે ઘરમાં હનુમાન શું કરતા જવાબ ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા બરાબર ચલો હવે ત્રીજો સવાલ હનુમાન અશોક વાટિકામાં શું કર્યું હનુમાને શું કર્યું અશોક વાટિકામાં બધાને ખ્યાલ છે હો હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા જુઓ શું કર્યું તો કે બધું ખેદાન મેદાન કરી નાખ્યું પછી બધા ઝાડ હતા એ બધા ઝાડ પરથી ફળ ખાઈ લીધા અને કેટલાક જે વૃક્ષો છે એને મૂળમાંથી ઉખેડી નાખ્યા હતા બરાબર ચલો ત્રીજો સવાલ છે બધા બોલશે મારી સાથે હનુમાન અશોક વાટિકામાં શું કર્યું હનુમાને વાટિકા ખેદાન મેદાન કરી નાખી બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા ચલો બોલો મારી સાથે હનુમાને અશוק વાટિકા ખેદાન મેદાન કરી નાખી બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા બરાબર ચલો હવે ચોથો સવાલ શું છે હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું જવાબ હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂછડી લાંબી થવા લાગી હનુમાને પૂછડીને ગોળ ગોળ ગુચડા જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું પછી પૂછાસન પર બેઠા જો શું કર્યું તું હનુમાને સભાગૃહમાં એક આંગળી ખેંચી અને પૂછડી છે એ લાંબી થવા લાગી હનુમાને પૂછડીને ગોળ ગોળ ગુચડા જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું પછી પૂછાસન પર બેઠા બરાબર ને સમજાયું બધા સ્ટુડન્ટ્સને તો હવે મારી સાથે બોલવાનું છે હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું જવાબ હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂછડી લાંબી થવા લાગી હનુમાને પૂછડીને ગોળ ગોળ ગૂંચડા જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું પછી પૂછાસન પર બેઠા બરાબર સમજાઈ ગયું બધાને ચલો હવે પાંચમું છે સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી બધાને ખબર છે હો આ તો ચલો તો જવાબ બોલું છું અને તમને સમજાવું છું સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદળા લાવ્યા અને હનુમાનની પૂછડી પર વિટાડ્યા ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદળા પર રેડ્યું પછી દિવાસળીથી થી પૂછડી સળગાવી બરાબર શું થયું તો કે સૈનિકો જે છે એણે ક્યાંકથી થોડા ગાભાને ગોદળા લાવીને હનુમાનની પૂંછડી પર વીટ્યા અને પછી તેલ લઈ આવ્યા એ તેલ રેડ્યું ને પછી દિવાસળીથી પૂંછડી સળગાવી બરાબર ચલો બોલો મારી સાથે સવાલ પાંચ સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી જવાબ સૈનિકો ક્યાંક થી થોડા ગાભા ગોધડા લાવ્યા હનુમાન ની પૂંછડી પર તેલ લાવીને એ ગાભા ગોધડા પર રેડ્યું પછી દિવાસડી થી પૂછડી સળગાવી સમજાઈ ગયું બધા સ્ટુડન્ટને બરાબર હવે આ સવાલોના જવાબ તમારે ઘરે લર્ન કરવાના છે કારણ કે હવે જે એક્ઝામ આવશે એમાં તમારે મોટા પ્રશ્નો છે એ લખવાના છે એટલા માટે મિસે કાલે તમને ફક્ત પાંચ જ પ્રશ્નો લખાવ્યા હતા અને સમજાવ્યા હતા અને આજે પણ તમને રિવિઝન કરાવ્યું ઓકે તો આપણું રિવિઝન જે છે અહીંયા પૂરું થાય છે હવે આજે શું કરવાનું છે ખરા ખોટા કરવાના છે બરાબર ચલો રેડી બધા હમણાં કોઈ ખોલવાની નથી હું કહું ત્યારે જ લખવાનું છે ઓકે ચલો પેલું શું છે રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે સાચી વાત છે સ્ટુડન્ટ્સ રાવણના જે મંત્રી હતા એ ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે તો કે હા કારણ કે મંત્રીએ રાવણને કીધું હતું કે આપણા મહેમાન છે તો આપણે એનું સન્માન કરવું જોઈએ બરાબર તો આ વિધાન છે એ શું આવશે સાચું બરાબર રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે તો આનો જવાબ શું આવશે સાચું શું આવશે સાચું પછી જો રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા ઊંચા આસને બેઠા એવું હતું સ્ટુડન્ટ્સ રાવણ એટલા માટે વધારે ગુસ્સે થયો કે હનુમાન એના કરતા ઊંચા આસને બેઠા તા કે પછી હનુમાને રામનું નામ લીધું કે પોતે રામદૂત છે એટલે ગુસ્સે થયા હમ યાદ આવ્યું ને બધાને રાવણ ક્યારે વધુ ગુસ્સે થયો હતો તો કે જ્યારે હનુમાન જે છે એમ કહે છે કે હું રામદૂત તરીકે આવ્યો છું ત્યારે એ બહુ ગુસ્સે થાય છે બરાબર તો આ વિધાન છે એ ખોટું છે કે રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા ઊંચા બેઠા જવાબ આવશે ત્રીજું શું છે હનુમાને મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી સાચું કે ખોટું સાચું બરાબર ને હનુમાને કીધું તું ને કે તમારા મંત્રી જ્યાં બેઠા છે એ આસન ઉપર મારે બેઠવું છે બરાબર તો આ વિધાન છે ઈ કેવું છે સાચું બરાબર પછી જુઓ ચોથું હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા એમની મરજીથી ગયા હતા લંકાના સભાગૃહમાં તો કોણ લઈ ગયું હતું એમને સૈનિકો લઈ ગયા હતા એટલા માટે ઈ સભાગૃહમાં ગયા હતા બાકી એ પોતાની જાતે પોતાની મરજીથી સભાગૃહમાં ગયા ન હતા બરાબર તો આ વિધાન આવશે ખોટું હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા જવાબ ખોટું પાંચમું જોઈએ રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું સાચી વાત છે સ્ટુડન્ટ રાવણે માન જાળવ્યું તું આવશે રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું જવાબ ખોટું હનુમાને સડકતી પૂંછડીનો છેડો અડકાવી અડકાડીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી સાચી વાત છે કે ખોટી વાત છે સ્ટુડન્ટ લંકામાં આગ આવી રીતે જ લાગી હતી ને કે હનુમાન જે છે એમણે પૂંછડીનો છેડો અડકાવીને લંકામાં ઠેર ઠેર આગ લગાવી હતી ને હા તો અહીંયા શું આવશે સાચું હનુમાને સડકતી પૂંછડીનો છેડો અડકાડીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી જવાબ સાચો પછી છે પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું સાચું સાચી વાત છે સ્ટુડન્ટ્સ આસન એકદમ ઊંચું થઈ ગયું હતું હા તો જવાબ શું આવશે સાચું કે પૂછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું હતું જવાબ આવશે સાચું શું જવાબ આવશે સાચું હવે આગળ જોઈએ આઠમું રાવણે હનુમાનને નીચે ઉભા ઉભા જ વાત કરવા વિનંતી કરી વિનંતી કરી કે ક્રોધ કર્યો તો હ ગુસ્સો કર્યો તો ક્રોધ કર્યો તો 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 વિનંતી કરી કર્યો બરાબર જવાબ આવશે ખોટુ રાવણે હનુમાનને નીચે ઉભા ઉભા જ વાત કરવા વિનંતી કરી જવાબ ખોટું પછી છે નવમું હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે જાડવાને નુકસાન કર્યું બરાબર ને સાચી વાત છે હનુમાન એટલે મેં મૂળમાંથી ઉખેડી નાખ્યા હતા બરાબર એટલે હનુમાને રાવણને જણાવ્યું હતું બરાબર ને તો આ જવાબ શું આવશે સાચું હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું જવાબ સાચું પછી છે હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા સાચું કે ખોટું ખોટું શું આવશે ખોટું બરાબર ચલો હવે બધા સ્ટુડન્ટ છે એ ફટાફટ લખી નાખશે હું બોલું છું

इच्छता हता के हनुमान ने सन्मान मे जवाब साचु रावण वधु गुस्से थयो बीजु रावण वधु गुस्से थयो कारण के हनुमान रावण करता ઊંચા આસને બેઠા કારણ કે હનુમાન રાવણ કરતા ઊંચા આસને બેઠા જવાબ ખોટું પછી છે ત્રીજું હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા બેઠક વ્યવસ્થા તો જવાબ આવશે સાચું હનુમાન પોતાની મરજીથી હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા લંકાના સભાગૃહમાં ગયા જવાબ ખોટું પછી જે નેક્સ્ટ રાવણે બીજા રાજ્યમાંથી આવનાર રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું મહેમાનનું માન જાળવ્યું જવાબ ખોટું જવાબ આવશે ખોટું પછી છે હનુમાને સળગતી પૂંછડીનો છેડો હનુમાને સળગતી પૂંછડીનો છેડો અડકાડીને લંકાના મહેલમાં લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી જવાબ સાચું પૂછડીને લીધે હનુમાનનું આસન પૂછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું જવાબ સાચું હવે આગળ આઠમું રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ વાત કરવા વિનંતી કરી વાત કરવા વિનંતી કરી જવાબ ખોટો નમુ છે હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે જાડવાને નુકસાન કર્યું તેમણે શા માટે જાડવાને નુકસાન કર્યું જવાબ સાચું પછી છે દસમું હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા જવાબ ખોટું હવે ખાલી જગ્યા છે બધાનું ધ્યાન અહીંયા બુક બંધ કરી દેશે બધા સ્ટુડન્ટ પહેલા સમજી લ્યો પછી લખવાનું છે ઓકે અને જે સ્ટુડન્ટ્સને ખરા ખોટા લખવાના બાકી રહી ગયા છે એ સ્ટુડન્ટ્સ પછીથી વિડીયો સ્ટોપ કરીને લખી નાખશે ઓકે ચલો કાઉન્ટ્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો તમને અહીંયા કાઉન્ટ્સ આપેલો છે એ કાઉન્ટસમાં બે ઓપ્શન છે હવે આ બે ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનું છે હવે જો હનુમાને ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો નાના થવા માટે કે મોટા થવા માટે જમણા હાથનો અંગૂઠો શા માટે પકડ્યો તો હ મોટા થવા માટે તો જવાબ શું આવશે હનુમાને મોટા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો બરાબર પછી બીજું છે ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થતા વચલી આંગળી કે ટચલી આંગળી કઈ આંગળી હમ ટચલી આંગળી હનુમાન ટચલી આંગળી પકડી નાના થતા બરાબર પછી ત્રીજું છે હનુમાન રાવણના સભાગૃહમાં રામના ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત હતા રામદૂત કે સેના નાયક શું આવશે રામદૂત પછી છે લંકાની નગરી સોને મઢેલી હતી સાચી વાત છે ને સોને મઢેલી હતી કે આરસે સોને મઢેલી હતી તો જવાબ આવશે લંકાની નગરી સોને હતા વીસ કે દસ હમ દસ રાવણને ને દસ મસ્તક હતા બરાબર ચલો ખાલી જગ્યા લખી નાખો નંબર એક કરીને હનુમાને ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો હનુમાને ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો જવાબ મોટા પછી બીજી ખાલી જગ્યા ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થતા ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થતા જવાબ આવશે ટચલી ટચલી આંગળી પકડી હનુમાન નાના થતા ત્રીજું હનુમાન રાવણના સભાગૃહમાં રામના ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત હતા રામના ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત હતા જવાબ રામદૂત શું આવશે જવાબ રામદૂત ચોથું છે લંકાની નગરી લંકાની નગરી ખાલી જગ્યા મઢેલી હતી જવાબ આવશે મઢેલી હતી લંકાની નગરી સોને મઢેલી હતી પછી છે પાંચમું રાવણ ને ખાલી જગ્યા મસ્તક હતા રાવણ ને ખાલી જગ્યા મસ્તક હતા જવાબ આવશે દસ રાવણ ને દસ મસ્તક હતા બરાબર લખાઈ ગયું હમ ચલો હવે છેલ્લો પ્રશ્ન છે જોડકા જુઓ અહીંયા આન્સર મિસે લખ્યા નથી તમારે વિચારવાનું છે અને તમારે જાતે આન્સર લખીને મને મોકલવાનું છે જો અ છે એમાં શું છે તો કે પહેલું છે હનુમાન પછી સીતા પછી ત્રીજું છે રાવણ અને ચોથું છે લંકા અને સામે તમને જવાબ આપેલા છે ક છે અશોક વન પછી ખ છે મસ્તક હાથ ગ છે સોને મઢેલી પછી ઘ છે સંદેશવાહક અને છેલ્લું છે અયોધ્યા બરાબર હવે તમને સામે સવાલ આપેલા છે અને આડા આવડા જવાબ આપેલા છે તો જે જ્યાં બંધ બેઠે ત્યાં જવાબ આવશે બરાબર હનુમાન છે તો એમાં શું આવશે એ તમારે વિચારવાનું છે અને મને જવાબ કહેવાના છે ઓકે એટલે કે આ જોડકું છે એ મને તમારે મોકલવાનું છે ઓકે મોકલશો ને બધા જવાબ સાથે લખીને હું વેઇટ કરીશ તમારા બધાનો ઓકે ચલો મજા આવી તો આજે આપણે શું કર્યું સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ આજે આપણે પહેલાં તો એકથી પાંચ સવાલોના જવાબનું રિવિઝન કર્યું પછી ખરા ખોટા કર્યા ખાલી જગ્યા કરી અને હોમવર્કમાં મિસે એક પ્રશ્ન આપ્યો છે જોડકા બરાબર જે બધા સ્ટુડન્ટ્સ કરશે અને મને મોકલશે બરાબર ને મોકલશો ને ઓકે તો થેન્ક યુ સો મચ હવે આપણે ક્યારે મળશું નેક્સ્ટ લેક્ચરમાં બધા સ્ટુડન્ટસને ખુદા હાફીસ બાય બાય ટેક કેર સ્ટે હોમ સ્ટે સેફ બાય બાય સ્ટુડન્ટ્સ